નમસ્કાર, હું રચના ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું. જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર. ખાદી ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા જીઆઈડીસી ખાતે આવેલી કંપનીમાં હવાનું પ્રેશર વધતા એલ્યુમિનિયમની પેનલ ફાટતા કર્મચારીના માથાના ભાગમાં ગંભીર ઇજાઓ થતા મોત. પાદરા તાલુકાના ડબાસા ગામ પાસે આવેલ પરફ્યુમ બનાવતી કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી, કરોડોનું નુકસાન. ડેમોક્રેસી એન્ડ મીડિયા પર વાર્તાલાપના કાર્યક્રમમાં હાજરી આપવા પ્રસાર ભારતીના ચેરમેન પદ્મશ્રી મૃણાલ પાંડે વડોદરાની મુલાકાતે. સરકારી નીતિઓ પર બડાપો કાઢતા મૃણાલ પાંડેએ દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયોની દુર્દશા માટે સરકારની ધીમી ગતિઓને જવાબદાર ગણાવી. હવે જોઈએ સમાચાર વિગતવાર. જીઆઈડીસી ખાતે આવેલી કંપનીમાં હવાનું પ્રેશર વધતા એલ્યુમિનિયમની પેનલ ફાટતા કર્મચારીનું મોત નીપજ્યું હતું. બનાવની વિગતો અનુસાર ચાણસદ મહાદેવના મંદિર પાસે રહેતો 21 વર્ષીય અજય નટવરભાઈ પઢિયાર 3 વર્ષથી જીઆઈડીસી સ્થિત કોરો ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડમાં ફરજ બજાવે છે. આજે તે નિત્યક્રમ મુજબ પોતાની ફરજ પર હતો ત્યારે હવાનું પ્રેશર વધતા એલ્યુમિનિયમની પેનલ ફાટી હતી, જેના પગલે નજીકમાં ઊભેલા અજયના માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચીને લાશને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આ કંપની છે કોરોની ટેકનોલોજી, 223 નંબર છે, માઇક્રોચેરની બાજુમાં. ને એલ્યુમિનિયમ પેનલ હતી ચોરસ, એમાં હવા ભરતી વખતે ચાવી જોડે હતા અને બોડી એકદમ જ ફાટી ગઈ. કોમ્પ્રેસર ફાટ્યું નહીં, એ ભાઈને કપાળમાં વાગ્યું છે. અજયભાઈ હા, એક જ જણને વાગ્યું હતું, એ તઈને તઈ ડરી જ પડ્યા છે. કશું જ નથી, કશું જ નહીં આપતા હેલ્મેટ બેલમેટ. પોલીસને ક્યારે જાણ કરી? એ હવારમાં જ તે, જ્યારે એક્સિડન્ટ થયો ત્યારે જ તે. કશું જ નહોતું, ના થાત હેલ્મેટ હોતો ના થાત. પાદરા તાલુકાના ડબાસા ગામ પાસે આવેલ એક પરફ્યુમ બનાવતી કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચવા પામી હતી. આ બનાવમાં કરોડો રૂપિયાનું નુકસાન થવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ડબાસા ગામ પાસે આવેલ પરફ્યુમ બનાવતી અરુમા ડી ફ્રાન્સ કંપનીના ગોડાઉનમાં ગત મોડી રાત્રે શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. બનાવ અંગે કંપનીના અધિકારીઓ દ્વારા જાણ કરાતા ફાયર બ્રિગેડ પણ સ્થળ પર દોડી આવ્યું હતું. આગ એટલી બધી ભીષણ હતી કે આગને કાબૂમાં લેવા ગોડાઉનની દિવાલો તથા શેડ પણ તોડી પાડવામાં આવ્યા હતા. કંપનીના અધિકારીઓ દ્વારા આગમાં ગોડાઉન મુકેલમાં રો મટીરિયલ સહિત કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું પણ જાણવા મળવામાં આવ્યું છે. ચાલુ થયું પાદરા જિલ્લો વડોદરા એરોમાન રિફ્રન્ટનું ગોડાઉન અહીંયા બાજુમાં રાખેલ હતું, તેમાં પેકિંગ મટીરિયલ કરોડોમાં હતું. તે ગોડાઉનમાં આગ લાગવાથી નુકસાન થયેલ છે. ત્યાં રાબેતા મુજબ નુકસાન ઓલવી નાખેલ છે અને ફાયર પ્રોફાઇસરવાળાએ આવીને ઓલવી અને અમને સપોર્ટ કર્યો હતો. કેટલા વાગ્યાનો આ બનાવ છે? 4:30 સવારે 4:30 સ્વર્થસ્થિતના કારણે થયેલો. કેટલા રૂપિયાનું નુકસાન છે અંદાજે? કરોડોમાં નુકસાન છે, કરોડોમાં છે. પેકિંગ મટીરિયલ એટલે કેપ છે, બોટલ છે, એલ્યુમિનિયમ કેપ છે, એનું નુકસાન થયેલ છે. એ બાજરા અને મોવડના નજીકના ફાયર ફાઇટર આવીને ઓળવાયેલ છે. દિશા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ડેમોક્રેસી એન્ડ મીડિયા પર વાર્તાલાપના કાર્યક્રમમાં હાજરી આપવા પ્રસાર
ભારતીના ચેરમેન પદ્મશ્રી મૃણાલ પાંડે વડોદરા આવી પહોંચ્યા હતા. ત્યાં તેમણે જણાવ્યું હતું કે દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયોનો કમાન્ડ એન્ડ કંટ્રોલ એવા પ્રસાર ભારતીનો વિકાસ સરકારની નીતિઓના કારણે રૂંધાયો છે. ખાનગી મીડિયાના પ્રવેશ પહેલાંનો સમય એટલે કે 1950 પહેલાંનો સમય ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શન માટે સોનેરી યુગ હતો, પરંતુ ખાનગી મીડિયાના પ્રવેશ બાદ પરિસ્થિતિ સદંતર બદલાઈ ગઈ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ નેટવર્કિંગ સાઇટના સમયમાં જ્યાં નિર્ણયો સેકન્ડમાં લેવાય છે, ત્યાં દૂરદર્શનને એક નિર્ણય લેવો હોય તો પરંપરાગત ઢાંચામાં એક વિભાગથી બીજા વિભાગ અને ત્યાંથી વિવિધ મંત્રાલયોમાં ફાઇલ કરીને આવે ત્યારે જવાબ મળે છે. પ્રસાર ભારતીના ચેરપર્સન મૃણાલ પાંડેએ બડાપો કાઢતા જણાવ્યું હતું કે ન ખાતા ન વહી, જો મંત્રીજી કહે વો સહી જેવી સ્થિતિ છે. एक दूसरे से बिल्कुल करीबी रिश्ता है और एक दूसरे का पूरी तरह आश्रित है. हमारे यहाँ मीडिया की शुरुआत अखबारों से हुई और वो 19वीं सदी से हुई, लेकिन असल में इसे विस्तार मिला 20वीं सदी में आके जब लोकतंत्र आया. और लोकतंत्र को लाने में मीडिया में अखबारों की गणेश शंकर विद्यार्थी, वराड़कर, केसरी, बापू के नवजीवन, इन सबका बहुत बड़ा योगदान रहा. और इस तरह से जब लोकतंत्र आया तो फिर मीडिया ने खुल करके सत्ता के विश्लेषण शुरू किए. और 1970 का दशक आते आते भाषाई पत्रकारिता अंग्रेज़ी से बहुत आगे बढ़ गई, क्योंकि जन भाषाएँ यही थी. और उसके बाद फिर टीवी आया, टीवी ने एक नया आयाम पैदा किया प्रिंट के लिए भी और सरकारी उपक्रमों के लिए भी, सरकारी दूरदर्शन और आकाशवाणी के लिए नई तरह की चुनौतियाँ पैदा की. कुल मिला के इस वक्त हमारे देश में एक बहुत ही अद्भुत परिदृश्य मीडिया का है. સયાજી હોસ્પિટલમાં આવેલા ટ્રોમા સેન્ટરમાં સાધનોની સફાઈ કરતી વેળાએ અચાનક ધડાકો થતાં નાસભાગ મચી જવા પામી હતી. મધ્ય ગુજરાતની વિશાળ સયાજી હોસ્પિટલના જૂના તાત્કાલિક વિભાગ પાસે આવેલા ટ્રોમા સેન્ટરમાં ઓટોમેટિક સાધનોની સફાઈ કામ ચાલી રહ્યું હતું. તે જ સમયે અચાનક ધડાકો થતાં લોકોમાં નાસભાગ મચવા પામી હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. કોસંબા ખાતે આયોજિત વિકાસ ખોજ યાત્રામાં ભાગ લેવા જાણીતા ક્રિકેટર મોહમ્મદ અઝરુદ્દીન વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. કોસંબા ખાતે કોંગ્રેસ દ્વારા ભાજપના વિકાસના દાવાઓને ખોટા સાબિત કરવા વિકાસ ખોજ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાજરી આપવા વડોદરા એરપોર્ટ ખાતે ક્રિકેટર મોહમ્મદ અઝરુદ્દીન આવી પહોંચ્યા હતા અને તરત જ કોસંબા જવા રવાના થયા હતા. આ જ સમયે તેમણે મીડિયા સાથે વાતચીત કરવાનું પણ ટાળ્યું હતું. માંજલપુર અલવા નાકા પાસે આવેલ જલારામ પાર્કમાં રૂપિયા 20,000 મુદ્દા માલની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ જતા માંજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાવની વિગતો અનુસાર માંજલપુર અલવા નાકા પાસે આવેલ જલારામ પાર્કમાં કલ્પેશ ત્રિવેદી પોતાનું મકાન ધરાવે છે. ગત રાત્રે તસ્કરો બાથરૂમની ગ્રીલ તોડીને મકાનમાં પ્રવેશ્યા હતા અને રોકડા તેમજ સોના ચાંદીના દાગીના મળીને કુલ રૂપિયા 20,000 મુદ્દામાલની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા. ત્યારે તસ્કરો કલ્પેશ ત્રિવેદીની બાજુના મકાનમાં પણ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. માંજલપુર પોલીસે કલ્પેશ ત્રિવેદીની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ પેટ્રોલિંગના અભાવે આ વિસ્તારમાં વારંવાર ચોરીઓના બનાવ બને છે, ત્યારે રહીશોએ પોલીસ પેટ્રોલિંગ વધારવાની પણ માંગ ઉઠાવી છે. ઘરની અંદર અમે સૂતા હતા અને સવારના પોરમાં જ ચોરી થઈ છે. બાથરૂમના રસ્તે તોડીને અંદર આવીને મારા મધર પણ સૂતા હતા અને એની બાજુની તિજોરીમાંથી ચોરી કરીને એ લોકો સામાન અને રોકડા રૂપિયા 8,000 અને ચાંદીનો સિક્કા અને બધું લઈને એ લોકો જતા રહ્યા છે. અવારનવાર અમારે ત્યાં આ ચોરીઓ બહુ જ થાય છે. આ જ 15 દિવસમાં ઓછામાં ઓછી 4-5 વાર અમારે ત્યાં ચોરી થઈ છે. કેટલો મુદ્દા મળી ગયો છે તમારે ત્યાંથી? 20,000 જેટલું ગયું છે. અને બાજુમાં પણ કોઈ જગ્યાએ ચોરી થઈ છે? બાજુના ઘરમાં પણ એ લોકોએ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો પણ ત્યાં કંઈ ન મળવાથી એ લોકો અમારે ત્યાં આજ એ કર્યું છે ચોરી. બાથરૂમના રસ્તે એને કાચ તોડીને ગ્રીલ તોડીને એ રસ્તે એ લોકોએ અંદર આવ્યા હતા. તમારી સોસાયટીમાં સિક્યુરિટી
સિક્યુરિટી રાતના એક જ માણસ આવે છે, જે અમારે ચાર પાંચ સોસાયટીનું એક જ જુએ છે, રેગ્યુલર હોય છે. પોલીસ પેટ્રોલિંગમાં આવે છે કે નહીં આ સાઈડ? પોલીસનું પેટ્રોલિંગ ઓછું હોય છે, જેને લીધે અવારનવાર આવી ચોરી થાય છે અમારે ત્યાં. ઓલ ઇન્ડિયા એઇડ્સ કંટ્રોલ એમ્પ્લોયઝ યુનિયન આઈસીપીસી સહિતના કર્મચારીઓએ પડતર પ્રશ્ન મુદ્દે આજે હેડક્વાર્ટર ખાતે દેખાવો કર્યા હતા. આજરોજ ઓલ ઇન્ડિયા એઇડ્સ કંટ્રોલ એમ્પ્લોયઝ આઈસીપીસી સહિતના કર્મચારીઓએ કર્મચારીઓને કાયમી કરવા, સમાન કામ સમાન વેતન, 11 માસનો કરાર રદ કરવો તેમજ કરાર આધારિત ભરતી બંધ કરવી હેડક્વાર્ટર ખાતે દેખાવ યોજ્યા હતા. કારણ એક જ છે કે ઘણા ટાઈમથી અમે બધા જ ગુજરાત એઇડ સ્ટેટ કંટ્રોલ સોસાયટીની અંદર કામ કરીએ છીએ, બધા જ કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારીઓ છે, અને ઘણા ટાઈમથી અમારી એક જ માંગણી છે, બે માંગણીઓ છે, કાં તો અમને પરમેનન્ટ કરો, કાં તો અમને જે વેતન મળવું જોઈએ એ મળવાપાત્ર વેતન મળતું નથી. આજે ઘણા ટાઈમથી લોકો 8,000-10,000ની અંદર લોકો કામ કરી રહ્યા છે. આજે સામાન્ય કર્મચારી પણ દેખવું ને, જે ગવર્મેન્ટનો ડ્રાઈવર હશે એનો પણ 15,000 કે હોય છે, ક્લાસ 4નો પણ 15,000-20,000 રૂપિયા એ લોકો મહિને પગાર પાડે છે, એના સામે અમે કશું જ નથી. કામ બધું જ લેવામાં આવે છે અને એની સામે વળતર મળતું નથી, અને આ વસ્તુ છેલ્લા ઘણા ટાઈમથી અમે ઉપર મુમેન્ટો આપી છે, મુમેન્ટનો અમને કોઈ જવાબ નથી મળતો. કરીશું, આ મળશે, તે મળશે, વાયદાઓ થઈ રહ્યા છે પણ અમને કશું મળતું નથી. એના અનુસંધાનમાં 30 તારીખથી અમારા જે એમ્પ્લોય યુનિયન છે વીરેન્દ્ર ગોસ્વામી, એ દિલ્હીની અંદર બેઠા છે અને બધા સ્ટેટની અંદર, ભારતના દરેકે દરેક રાજ્યોની અંદર આ હડતાલ થઈ રહી છે, અને એના અનુસંધાનમાં ગુજરાતમાં આજે 3 તારીખથી બધા જ યુનિયન, બધા જ જિલ્લા વાઇઝ બધા જ લોકો, બધા જ કર્મચારીઓ જોડાયેલા છે. એમાં વડોદરા જિલ્લાના બધા જ કર્મચારીઓ, એમાં આઈસીટીસી, સીએસસી, પીએસસીના કર્મચારીઓ, લેબ ટેકનિશિયનો, સ્ટાફ નર્સ, એઆરટી એટલે અમારે ત્યાં મેડિસિન ડિપાર્ટમેન્ટ છે, તો અમારા બધા જ અમારો સ્ટાફ ફૂલ સપોર્ટમાં હડતાલમાં છે, અને આ હડતાલ અમે જ્યાં સુધી અમારી માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી આ હડતાલ અમે કાયમ ચાલુ રાખવાના છે. તમામ કર્મચારીઓએ પોતાની માંગણીઓ તાકીદે પૂરી કરવા સૂત્રોચ્ચારો કર્યા હતા. નવ વર્ષથી એસએસજી હોસ્પિટલમાં લેબોરેટરી ટેકનિશિયન તરીકે આજે કામ કરું છું, અને એક લેબોરેટરી ટેકનિશિયન તરીકે એચઆઈવી ફિલ્ડમાં કામ કરવું એ બહુ અઘરી વાત છે, કેમ કે અમે દરરોજ એક રિસ્ક પર કામ કરીએ છીએ, પોતાની લાઈફનું રિસ્ક લઈને. તેમ છતાં આજે અમારી માંગ કોઈ સાંભળતું નથી. અમારો પગાર 11,000 છે, જે સામાન્ય હોવો જોઈએ એના કરતાં તો એકદમ નીચો છે. એનએસઈપી 4ની ગાઈડલાઈન કહે છે 2 વર્ષથી આવશે પગાર વધારો થશે, પણ એ કોઈ સંજોગોમાં એ લોકો કરતા નથી, અને આજે છેલ્લા 8 મહિનાથી અમારો કોન્ટ્રાક્ટ રિન્યૂ કર્યા કરે છે, એક્સટેન્ડ કર્યા કરે છે, તો એ બરાબર નથી. એ અમારું પૂરેપૂરું શોષણ થઈ રહ્યું છે આજે. આજે એટલા માટે અમે અહીંયા સ્ટ્રાઇક પર બેઠા છે કે ક્યાં તો અમને પરમેનન્ટ કરો, ક્યાં તો અમારું જીવનની સિક્યોરિટી માટે કંઈક અમને ફેસિલિટી આપો. આજે 500 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત પંચમ નિધિ શ્રી ગોકુલચંદ્ર માજી વડોદરામાં પધાર્યા હતા, જે અનુસંધાનમાં ગતરોજ 56 ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું. 500 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત બનેલી અદ્વિતીય ઘટના વૈષ્ણવ સંપ્રદાય માટે ઉત્સવ સમાન બની રહી હતી. પંચમ નિધિ શ્રી ગોકુલચંદ્ર માજી વડોદરામાં પધાર્યા હતા. વલ્લભાધીશ કી જયના ગગનભેદી જય જયકાર વચ્ચે ઢોલ, ત્રાંસા, શરણાઈ, બેન્ડ બાજા સાથે ભક્તિમય ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી ગોકુલચંદ્ર માજીના રમણીય સ્વરૂપ સાથે કામવંશ રાજસ્થાન ખાતેથી પંચમ પીઠાધીશ્વર પરમ પૂજ્ય વલ્લભલાલજી મહારાજ વડોદરામાં આવ્યા હતા, જ્યાં વડોદરાના ષષ્ઠ પીઠાધીશ્વર પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજ, તમામ વલ્લભ કુળના પરિવારો, વૈષ્ણવો સહિત શહેરીજનોએ દર્શનનો લાભ લીધો હતો. આ પ્રસંગે 56 ભોગનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ચંદ્રમાજી પ્રભુ અને ષષ્ઠગ્રહનિધિ શ્રી કલ્યાણાય પ્રભુ આજે સાથે બિરાજી વડોદરાને ધન્ય કરી રહ્યા છે, ગુજરાતની સકલ વૈષ્ણવ સૃષ્ટિને ધન્ય કરી રહ્યા છે, અને ઇતિહાસના નવા સુવર્ણ અક્ષરો આજે જ્યારે લખાઈ રહ્યા છે ત્યારે ચંપારણ પ્રાગટ્યપીઠથી પ્રાગટ્યપીઠના આચાર્ય અને પીઠાધીશ્વર શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી, પંચમ પીઠાધીશ્વર શ્રી વલ્લભલાલજી મહારાજશ્રી અને સમસ્ત વલ્લભકુલ પરિવાર
ગામમાંથી પધારેલા સૌ વૈષ્ણવજનો અને ગુજરાતની સકલ વૈષ્ણવ સૃષ્ટિને આ મહામહોત્સવ અને ઐતિહાસિક મહોત્સવની ખૂબ ખૂબ વધાઈ છે, ખૂબ ખૂબ અભિનંદન છે. અને આ યશ ગોકુલ મેં બની આવે, આ ગોકુલ વૃંદાવન કામન આપણે ક્યારે જઈએ, પણ સાક્ષાત પ્રભુ અહીંયા પધારી અને ગુજરાતની સકલ વૈષ્ણવ સૃષ્ટિને સનાથ કરી રહ્યા છે તે માટે મારી ખૂબ પ્રસન્નતા અને ખૂબ ખૂબ મંગલ વધાઈ. હવે લઈશું એક નાનકડો વિરામ. A saga of experience and innovation. Narayan Group, a Harish Ambalal Choksi venture, presents Neelkanth Varni Jewelers. Wide range of collection to make any occasion special. Pioneers in bridal, gold, diamond, Jadhav, Vilandi Jewelry and Silver Articles. An experience of 4 decades. Neelkanth Varni Jewelers, Krishnalai, Alkapuri Society, opposite Center Point, RC Dutt Road, Alkapuri, Vadodara. Call us on 0265-232-0648. उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार करम तुरम तुरम करम मजेदार लिज्जतदार सास्वाद में लिज्जत लिज्जत पापड़ खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का गुरुकुल विद्यालय શિક્ષણ સેવા સંસ્કાર અને સુવિધાનો જ્યાં થયો છે સંગમ એવી ગુરુકુલ વિદ્યાલય શહેરની હરણી વરસેરિંગ રોડ પરની શિક્ષણ જગતમાં અગ્રેસર શાળા ગુરુકુલ વિદ્યાલય કેજીથી ધોરણ 12 અંગ્રેજી ગુજરાતી માધ્યમના કોમર્સ સાયન્સના બાળકોને મળતું અનુભવી શિક્ષકોના અનુભવ દ્વારા 12 વિનાનું ભણતર ગુરુકુલ વિદ્યાલયમાં અત્યાધુનિક પ્રયોગશાળા પુસ્તકાલય કોમ્પ્યુટર રૂમ જેવી શાળાની અનેક સુવિધાઓ રમતા રમતા શિક્ષણ ઇન્ડોર અને આઉટડોર ગેમ રમતો સાથે શાળા દ્વારા દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત ધ્યાન સીસીટીવી કેમેરા સજ્જ શાળા ગુરુકુલ વિદ્યાલય શાળામાં ઉજવાતી વિવિધ સ્પર્ધા રમતોત્સવ વાર્ષિક ઉત્સવ જેવી અનેક રાજ્ય કક્ષા સુધીની પ્રવૃત્તિઓને વિવિધ સ્પર્ધા દ્વારા ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓનું શાળા દ્વારા સન્માન આપતી શાળા એટલે ગુરુકુલ વિદ્યાલય એડમિશન શરૂ થઈ ગયા છે ગુરુકુલ વિદ્યાલય હરણી વરસ્ય રિંગ રોડ વડોદરા સંપર્ક 253-2232 સમય સવારે 9-12 છેલ્લા 22 વર્ષોથી એક ધારી સફળતાના શિખરો સર કરી આજે ગુજરાતના 6 મુખ્ય શહેરોમાં ઇમિગ્રેશન અને કોચિંગમાં અગ્રેસર અને વિશ્વસનીય નામ એટલે માર્કોનિસ ઇન્સ્ટિટ્યુટ પ્રાઇવેટ લિમિટેડ યુએસએ કેનેડા ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા યુકે સાયપ્રસ રશિયા યુક્રેન જેવા દેશોના વિઝા 100% ગેરંટીથી અપાવી શકીએ છીએ ડિસ્કોન સર્કલ એસજી હાઈવે પર જ્યાં હશે આઈડીપી બ્રિટિશ કાઉન્સિલ ઈટીએસ અને આઈટેપ માટે ટ્રેઈન ટીચર્સ વિથ હાઈટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અલ્ટ્રા મોડર્ન ક્લાસરૂમ્સ એન્ડ કમ્પ્યુટર લેબ્સ ઇક્વિપ્ડ વિથ ઓડિયો વિઝ્યુઅલ ટેકનોલોજી વાઈફાઈ કેમ્પસ એન્ડ મચ મોર હેડ ઓફિસ બરોડા શ્રીજી એવન્યુ 11 સંપતરાવ કોલોની જેતલપુર રોડ વડોદરા ફોન 0265-233-6883 Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie up with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada. Your dream destination. Kanan International Private Limited. Kanan House, Deving, Second Floor, Trident Mall, Race Course. વિરામ બાદ પુનઃ આપનો સ્વાગત છે. નવ રૂપાંતરિત અંકલેશ્વર રાજપીપળા બ્રોડ ગેજ લાઇનના શુભારંભ અર્થે આજે કેન્દ્રીય રેલવે મંત્રી મલ્લિકાર્જુન ખરગે વડોદરા એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. પશ્ચિમ રેલવે બદલી રહી છે પરિવહનની પરિભાષા.
અંતર્ગત નવ રૂપાંતરિત અંકલેશ્વર રાજપીપળા બ્રોડગેજ રેલવે લાઇન ખંડના શુભારંભ, અંકલેશ્વર ખાતે કોચિન પીટ લાઇનના શિલારોપણ તેમજ ભરૂચ દહેજ ખંડ પ્રવાસી ટ્રેનોની શરૂઆત અર્થે આજે કેન્દ્રીય રેલમંત્રી મલ્લિકાર્જુન ખરગે વડોદરા એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રેલ પ્રવાસ દરમિયાન પ્રવાસીઓને વધુમાં વધુ સુવિધાઓ પ્રાપ્ત થાય તેમજ આગામી બજેટમાં રેલ ભાડા ન વધે તેનો વિશેષ ખ્યાલ રાખવામાં આવશે. ડિપાર્ટમેન્ટ કે ઓર સે હમ એક અંકલેશ્વર મે રેલવે પીટ લાઇન ઓર જો નઈ રેલ લાઇન બની હૈ ઉસકે ઉદ્ઘાટન કે લિયે હમ આયે હૈ ઓર ઉસી સંદર્ભ મે દો ટ્રેન કા ભી લોન્ચિંગ હોગા ઓર જો ભી બેસિક ફેસિલિટીઝ હૈ ઓર લોકો કે હિત મે જો અચ્છા કામ વાં હુઆ હૈ ઉસકા પ્રારંભોત્સવ કરને કે લિયે રેલવે ઓર રેલવે કે બોર્ડ ચેરમેન ઓર સારે લોગ મિલ કે આયે હૈ ઓર એ અગર પિટ લાઇન વહાં પર હુઆ વહાં સે નયે ટ્રેન કી શુરુઆત કરને કા એક બહોત બડા કામ હોગા. તો ઇસલિયે હમ જનાર્દન દ્વિવેદી ને જો બયાન દિયા હૈ કે 2009 મે બજેટ કે બારે મે અબ નહીં બોલ સકતે ક્યોંકિ જબ બજેટ એ સિક્રેટ ડોક્યુમેન્ટ હોતા હૈ જબ બજેટ પેશ કરેંગે માલૂમ હોતા હૈ ઓર દૂસરા વોટ ઓન અકાઉન્ટ હોગા ક્યોંકિ હમેશા જબ કભી ભી ઇલેક્શન્સ આગે રહેતે હૈ ઉસ વક્ત વોટ ઓન અકાઉન્ટિંગ. છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ રામપુરા ગામે રાત્રિના સમયે કોઈ શખ્સે ફાયરિંગ કરીને ગામના યુવાની હત્યા કરતા ગામમાં સનસનાટી મચી જવા પામી છે. મળતી વિગતો અનુસાર મધ્યપ્રદેશની સરહદે આવેલ છોટાઉદેપુર જિલ્લાના રામપુરા ગામે ગત શનિવારે રાત્રિના સમયે ગામમાં રહેતા 22 વર્ષીય પાતળિયા ઝીણાભાઈ રાઠવા પર કોઈ અજાણ્યા શખ્સો ફાયરિંગ કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત પાતળિયા રાઠવાનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં જ રંગપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી તેમજ હત્યાનો ગુનો નોંધીને હત્યારાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પાતળિયાભાઈ જીરાભાઈ રાઠવા ઉંમર 22 એને મારી નાખ્યો છે. રાતના સમયે એને ફાયરિંગ કરી મારી નાખ્યો છે અને ગુનો રજીસ્ટર કર્યો છે. તપાસ ચાલુ છે. વડોદરા જિલ્લાના ડભોઈ નજીક શિનોર ચોકડી પાસે મહારાષ્ટ્રી કપાસનો જથ્થો ભરીને આવતી ટ્રકની લૂંટ કરીને ફરાર થઈ જનાર 6 આરોપીઓને ડભોઈ પોલીસે ટૂંક સમયમાં ઝડપી પાડ્યા છે. મળતી વિગતો અનુસાર ડભોઈ નજીક શિનોર ચોકડી પાસે રાજકોટના રહેવાસી લલિતભાઈ લીલાધર સંજવાણી મહારાષ્ટ્રી ટ્રકમાં 58 ક્વિન્ટલ કપાસનો જથ્થો મળીને જણસાદ ગામે જઈ રહ્યા હતા ત્યારે તેમની ટ્રક સામે અજાણ્યા યુવાનોએ મોટરસાઇકલ ઊભી રાખીને 6 જેટલા લૂંટારુએ ટ્રક ચાલકને માર મારીને કપાસ ભરેલી ટ્રકની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં ડભોઈ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો તેમજ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને ડભોઈના સિતરાઈ તળાવ દશામાના મંદિર પાસેથી ચોરીની ટ્રક તેમજ કપાસના જથ્થા સહિત 15 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે આસપાસના સંતાયેલા 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તમામ આરોપીઓ સાઠોદ ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તમામની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. સિનોર 4 રસ્તા થી આગળ કેનાલ પાસે ક્યાં જતા હતા? ક્યાં જસદણ જતા? શું લઈને? ટ્રક લઈ. શું ભરેલું? કપાસ ભરેલું. પછી શું થયું? પછી લોકો ઉભી રખાવી ગાડીને ઉપર ચડી ગયા ગાડી પર મને મારવા માંડ્યા. મારતા કેટલા જણા હતા? કયા તું અત્યાર અત્યાર નહીં અત્યાર નતું કાંઈ અત્યાર નતું એમને મજા હતા. પછી નીચે ઉતરીને પછી શું કર્યું? પોલીસ સ્ટેશન ફરિયાદ લખાય. પકડી ગયા કરાય લોકો? કેટલા જણ પકડાય? 6 જણા પકડાય. વાઘોડિયા રોડ પરિવાર 4 રસ્તા પાસે સાંઈબાબાના મંદિરમાં ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શહેરના પૂર્વ વિસ્તાર વાગોડિયા રોડ પરિવાર ચાર રસ્તા પાસે આવેલ ભૈરવનગર સાંઈબાબાના મંદિરે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। સાંઈબાબાના મંદિર દ્વારા આયોજિત સતત આઠમાં ભંડારાનો મોટી સંખ્યામાં રહીશોએ લાભ લીધો હતો। પૂર્વ વિસ્તારના કાઉન્સિલર શૈલેષ મહેતાએ સાંઈબાબાની આરતી ઉતારી હતી અને મહાપ્રસાદીનો લહાવો લીધો હતો। સાંઈ મંદિરની સ્થાપના 2 ફેબ્રુઆરી 2006 દિવસે કરવામાં આવી હતી। આજે આ આઠમો પાટોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। અહીંયા કાયમ ભાવિક ભક્તો વધતા જ જાય છે અને આજે આપ જોઈ શકો છો કે દર વર્ષની માફક અહીંયા ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ભૈરવનગર યુવક મંડળના સભ્યો દ્વારા વર્ષોવર્ષ ભંડારાની સાથે સામાજિક પ્રવૃત્તિઓ, બ્લડ ડોનેશન કેમ્પ, પગપાળા પદયાત્રા વગેરે કાર્યક્રમોમાં પણ કરવામાં આવે છે અને ભાવિક ભક્તો દર વખતે આમાં મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે। આજે પણ આઠમો પાટોત્સવ અને એનો પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લાભ લઈ રહ્યા છે। અંતમાં એક નજર આજના મુખ્ય સમાચાર। જીઆઈડીસી ખાતે આવેલી કંપનીમાં હવાનું પ્રેશર વધતા એલ્યુમિનિયમની પેનલ ફાટતા કર્મચારીના માથાના ભાગમાં ગંભીર ઇજાઓ થતા મોત। પાદરા તાલુકાના ડબાસા ગામ પાસે આવેલ પરફ્યુમ બનાવતી કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી, કરોડોનું નુકસાન। ડેમોક્રેસી એન્ડ મીડિયા પર વાર્તાલાપના કાર્યક્રમમાં હાજરી આપવા પ્રસાર ભારતીના ચેરમેન પદ્મશ્રી મૃણાલ પાંડે વડોદરાની મુલાકાતે। સરકારી નીતિઓ પર બળાપો કાઢતા મૃણાલ પાંડેએ દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયોની દુર્દશા માટે સરકારની ધીમી ગતિઓને જવાબદાર ગણાવી। આ હતા ત્યાર સુધીના સમાચાર। તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે। ત્યાં સુધી ડીએનટીવીની સમગ્ર ટીમને રજા આપશો। નમસ્કાર।